वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य સંસ્થામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 14 વિવિધતામાં એકતાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિવિધતાની સમજ મેળવીએ. આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. એટલે કે આપણા દેશમાં જેટલી વિવિધતા જોવા મળે છે એવી વિવિધતા વિશ્વના અન્ય દેશોમાં જોવા મળતી નથી. ખોરાક, તહેવાર, રીતરિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે જોઈએ. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં જોવા મળતી નથી. વિવિધતાના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપરંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. એટલે કે દરેકના રૂપરંગ પણ અલગ અલગ છે, પોશાક એટલે કે પહેરવેશ પણ અલગ અલગ છે, ધર્મ દરેક લોકોના ધર્મ પણ અલગ અલગ છે, ભાષાઓ પણ અલગ અલગ છે. જેમ કે આપણા ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, વિવિધ રાજ્યોમાં અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા, તમિલમાં તમિલ ભાષા, આમ અનેક ભાષાઓ બોલવામાં આવે છે. જેમ કે ખાનપાન એટલે કે ખોરાકમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે. દરેકના ખોરાક પણ અલગ અલગ હોય છે. હવે આપણે જોઈશું ધર્મ. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી, પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને સંપીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં શું સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા સુભાષય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે કોઈ એક ધર્મને વધારે મહત્ત્વ કે કોઈ એક ધર્મને ઓછું મહત્ત્વ એવું હોતું નથી, પરંતુ દરેક ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવે છે. ભાષા. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આવી વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. એટલે કે આપણા દેશમાં અનેક ભાષાઓ બોલાય છે, છતાં પણ સૌ એક થઈને સંપીને રહે છે. સાંસ્કૃતિક. આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે.
આપણા દેશમાં અનેક ધર્મ પાળતા લોકો વસે છે, અનેક ભાષાઓ બોલતા લોકો વસે છે, આના કારણે સાંસ્કૃતિક વિવિધતાઓ પણ જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ગામ કે શહેરમાં આવી સાંસ્કૃતિક વિવિધતા જોઈ હશે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈસાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. જાણવા જેવું, દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે રાસ ગરબા કુશળતા કોણ ધરાવે છે? તો ગુજરાતના લોકો રાસ ગરબામાં કુશળતા ધરાવે છે. ભાંગડા પંજાબ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિસી ઓડિશા, ઘૂમર રાજસ્થાન છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતરિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રજાના ખાનપાન એટલે કે ખોરાકમાં પણ વિવિધતા રહેલી છે. પોશાક પહેરવેશ પણ અલગ અલગ હોય છે. રહેઠાણ, માન્યતાઓ, રીતરિવાજો વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. સ્થળની આબોહવા એટલે કે અલગ અલગ પ્રદેશમાં પ્રદેશના લોકોનું જીવન અલગ અલગ હોય છે. દરેક પ્રદેશમાં અલગ અલગ પાકો લેવામાં આવે છે વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા ખોરાક, પોશાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, એટલે કે અલગ છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે, એટલે કે બધા સંપીને રહે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ બાળપણમાં એકતાની શક્તિ વાર્તા સાંભળી હશે. જેમ એક લાકડીને સરળતાથી તોડી શકાય છે, જ્યારે લાકડાની ભારીને તોડી શકાતી નથી, તેમ આપણા રાષ્ટ્રમાં પણ રાષ્ટ્રીય એકતા હશે તો રાષ્ટ્રનો વિકાસ સારી રીતે થઈ શકશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આઝાદીની લડત વખતે પણ દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો, વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે.
ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. વિદ્યાર્થી મિત્રો, ભારત એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિ એટલે કે અનેક સંસ્કૃતિઓનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો વિશ્વમાં પ્રસાર કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતમાં કોઈ એક ધર્મ પાળતા લોકો વસતા નથી, પરંતુ અનેક ધર્મો પાળતા લોકો વસે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું એમ આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. તો કયા ભેદભાવ જોવા મળે છે? તો કે દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક, સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવો ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. કેવા ભેદભાવ ઊભા થાય છે? તો સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં કોની સંખ્યા વધુ છે? તો ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થયા છે. વિદ્યાર્થી મિત્રો, સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં એટલે કે દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થયા છે. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. એટલે કે લોકોના વિકાસ માટે સરકારે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ વધારી છે. અને સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકાર શ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે, એટલે કે ઓછા થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી છે, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા
सांस्कृतिक क्षेत्रे सौने आगळ वधवानी तको प्राप्त थई रही छे। छोकरा छोकरी अंगेना भेदभाव भारत ज नहीं पण विश्वना कोईपण राष्ट्रनी प्रगति अने विकासमां मानव संसाधन तरीके स्त्रीओनी भूमिका खूब ज महत्वनी छे। स्त्री पुरुषनी जैविक विविधताने साथे सामाजिक अने सांस्कृतिक दृष्टिकोणथी छोकरीओना ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે। સાંસ્કૃતિક અને સામાજિક બંને દ્રષ્ટિએ છોકરીઓના ઉછેરમાં શું હોય છે કે ભેદભાવ હોય છે, તેથી બંનેનો વિકાસ અલગ રીતે થાય છે। આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળકોનું ઉછેર કરે છે। સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી, એટલે કે વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી। આરોગ્યની પૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે। કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે। છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે। એટલે કે બાળપણમાં લગ્ન કરી દેવામાં આવે છે। પડદા પ્રથા એટલે કે તેમણે પડદો લાજ કાઢવાની હોય છે। દહેજ પ્રથા દહેજ લેવામાં આવે છે, જેવા અનેક કુરિવાજોનો ભોગ છોકરીઓ બને છે। સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભૂણ હત્યાનો ભોગ બને છે। સમાજમાં પુત્ર જન્મને વધારે મહત્વ હોવાથી સ્ત્રી ભૂણ હત્યાનો ભોગ બને છે। વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે। જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ઘૂસાતા જાય છે। સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવો દૂર થાય તે માટે સરકારે કેટલાક પ્રયત્નો કર્યા છે। 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે। ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે। મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે। દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્નો કરી રહ્યા છે। કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદો બનાવવામાં આવ્યો છે। બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે। દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો એકમ 14 પૂરો થાય છે। આભાર।